માંગરોળ તાલુકામાં કોરોના વિરોધી રસીકરણની કામગીરી સમગ્ર સુરત જિલ્લા કરતાં ખૂબ જ ઓછી થઈ હોય આરોગ્ય વિભાગ માટે એક મોટી સમસ્યા ઊભી થવા પામી છે. જ્યારે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીને આપવામાં આવેલો કોરોના વિરોધી રસીનો ટાર્ગેટ નિયત સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે એમ નથી. તાલુકાની પ્રજા રસી મૂકવા માટે તૈયાર નથી થતી. હાલમાં 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોને વિનામૂલ્યે આ રસી આપવામાં આવી રહી છે. માંગરોળ તાલુકાના 2 CHC કેન્દ્રો, 8 PHC કેન્દ્રો અને 1 હેલ્થ અર્બન સેન્ટર ઉપર દરરોજ આ રસી મૂકી આપવાની કામગીરી ચાલી રહી છે. વળી અગાઉ આધાર કાર્ડ માંગવામાં આવતો હતો, એને બદલે કોઈપણ એક ફોટો ID પ્રૂફ આપવાથી રસી મૂકી આપવામાં આવે છે. જે ગામ ખાતે 10 કરતાં વધુ લોકો રસી લેવા માંગતા હોય તો ગ્રામ પંચાયત કચેરી ખાતે આરોગ્ય વિભાગ તરફથી ટીમ મોકલીને રસી આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. માંગરોળ તાલુકામાં રસીકરણની સંખ્યા ઘણી ઓછી હોય છે. તાજેતરમાં મળેલી માંગરોળ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં માંગરોળ તાલુકાના આરોગ્ય અધિકારી ડૉક્ટર આર.પ ઉપસ્થિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો પાસે આ કામગીરી માટે સહકારની માંગણી કરી હતી અને પોતાના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં લોકોને રસી મૂકવા માટે તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. રિપોર્ટર નઝીર પાંડોર, માંગરોળ.